સણોસરા ગામે આસાસુરા રબારીએ ગામના સભ્યો પર ખોટી ફરિયાદો કરી ગામજનોને હેરાન કરતા ગામજનોએ આજે કચ્છ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. આસાસુરા રબારીની માનસિક સ્થિતિ બરોબર નથી અને આ શખ્સને કોઈ કામધંધો નથી. તે નવરો માણસ છે, તેથી તેઓ પોતે હેરાન થાય છે અને એની સાથે સાથે પોતાના નાના નાના ભૂલકા અને દીકરીને પણ હેરાન કરે છે અને તેઓ પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા અલગ અલગ સરકારી કચેરીમાં ખોટી ફરિયાદ કરે છે અને તેને કાયદાની બીક નથી અને ગામમાં ભયનું વાતાવરણ ફેલાવે છે. તેથી આસાસુરા રબારી વિરુદ્ધ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા ભીમા માલા રબારી સહિત ગ્રામજનોએ માંગ કરી છે. અલી મોહમ્મદ ચાકી, ZS TV, કચ્છ. સણોસરા ગામના રહેવાસી છીએ. અમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપ્યું છે તે અમારા ગામના માથાભારે શખ્સ એવા આસાસુરા રબારી વિશે આપ્યું છે, જે પોલીસ તંત્રને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે અને અમને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે. પોતે પોતાની છોકરીને લઈને પોતે નવરો માણસ છે, જ્યારે મજા આવે છે ત્યારે સરકારી કોઈપણ ભુજમાં કોઈપણ કચેરીએ આવીને બેસી જાય છે કે મારી માંગ પૂરી કરો, મારી માંગ પૂરી કરો. એની માંગ શું છે એ પણ હજી કોઈને ખબર નથી કે આની માંગો શું છે. અને આ ખોટી ખોટી જે ફરિયાદો કરે છે એના વિશે અમે જે આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને ભુજ SP ઓફિસે પણ આજે આપવા જવાના છીએ. જે મુદ્દો હતો એ આ હતો કે આ શખ્સને છે ને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે. આ ખોટી ખોટી ફરિયાદો કરે છે, આજે અમારા ઉપર કરે છે, કાલે બીજા માણસો પણ માણસો ઉપર પણ કરી શકે છે. આ એક સણોસરા ગામનો માથાભારે શખ્સ છે અને એનો ઇતિહાસ પણ ગુનાહિત છે, એ પણ પોલીસને પણ ખબર છે અને પોલીસ તંત્રને પણ ખોટો ગેરમાર્ગે દોરી રહ્યો છે એ માણસ. એમાં એવું છે કે એ શખ્સને પૂછા કરો ને અમે એને ક્યાં ત્રાસ આપ્યો છે. એણે જે હમણાં 2 દિવસ પહેલાં અમારી ઉપર ખોટી ફરિયાદ કરી છે કે રાત્રે 1 વાગ્યે બધા માણસો મારા ઘરે આવ્યા હતા, એની પાસે કાંઈક તો પ્રૂફ એવું હશે ને કે મારા ઘરે આ લોકો આવ્યા હતા. એની પાસે કોઈ એવું પ્રૂફ જ નથી, ખોટી ખોટી ફરિયાદો કરે છે.